આજે પર્વ છે ને એ નિશાળેથી આવી અને એમના બા બા છે ને એના ખોડામાં માથું નાખી ને રડવા લાગ્યો બા તરત જ બોલ્યા બોલ જોઈએ ઝઘડો થયો અરે કોઈ શિક્ષક તને વઢ્યા કે શું ત્યાં જ પાછળ દોડતી પિંકી આવી અને બાને કહે બા આજે ગણિતના શિક્ષક પર્વને ખૂબ વઢ્યા ત્યાં જ પર્વ કહે હા બા મને હજાર અને લાખ માં કેટલા મીંડા આવે ને એની સમજણ જ નથી પડતી બા કહે અરે એમાં શું મોટી વાત છે ચાલ આજે તને મીંડાની વાર્તા કરીશ ત્યાં જ પિંકી કહે બા સાંજે કરજો ને બધા જ બાળકો ભેગા થાય ત્યારે મીંડાની વાર્તા કહેજો અત્યારે તો અમારે જમવાનું પણ બાકી છે

બધા અંક એક મોટા ઝાડ પાસે રમવા લાગ્યા તેમને રમતા જોઈ મીંડુ પણ એકડા પાસે ઊભું રહી ગયું અને કહે મને પણ રમાડો ને એકડા ભાઈ એ મને પણ રમાડો ને પણ એકડાએ તો પોતાના પગથી લાત મારી અને કહે મારી આગળ ઊભો છે મને શું ફેર પડે મારે તારી કોઈ જરૂર નથી સમજી ગયું સાત પાસે એ તો સાતડા આગળ ઉભું રહી ગયું અને મીંડું સાતડાભાઈ ને કેવા લાગ્યું સાતડાભાઈ મારે તમારી સાથે રમવું છે મને રમાડો ને તો સાતડાભાઈએ પોતાનું મોટું મસ માથું માર્યું અને કહે જા તારી કોઈ કિંમત નથી તને અમારી સાથે નહી રમાડીએ મીંડુ તો દળતું દડતું ગયું આગળ ઝાડના ખાડામાં મીંડુ તો ખાડાની બહાર નીકળી ના શકે આથી તે ખૂબ રડવા લાગ્યું હવે આ મીંડાના આસુડા ઝીણા ઝીણા મીંડા થઈ ગયા આખો ખાડો જીણાં જીણાં મીંડાથી ભરાઈ ગયો થોડી વાર થઈ હશે ત્યાં તો એક ત્યાંથી એક ઉડતી ઉડતી પરી પસાર થઈ તેમણે જોયું કે કંઈક ડુસ્કું સંભળાઈ રહ્યું છે એટલે તો પરીબેન નીચે આવ્યા અને એણે નીચે આવી અને જોયું તો ખાડામાં મીંડાભાઈ રડતા હતા આખો ખાડો ઝીણા ઝીણા મીંડાથી ભરાયેલો હતો પરીબેને તો મીંડાભાઈ પાસેથી બધી વાત જાણી હવે પરીબેને તો ખાડામાંથી નવ મીંડા લીધા કેટલા મીંડા લીધા પરવાભાઈ હા નવ મીંડા લીધા અને પરીબેન આવ્યા બધા જ અંકો પાસે હવે આ એક થી નવ અંક તો પરીને જોઈને ખૂબ ખુશ થઈ ગયા એટલે પરીબેન કહે તમને એક સરસ મજાની વસ્તુ શીખવાડું છું ચાલો બધા જ લાઈનમાં ઊભા રહી જાઓ અને પોતાની પાસે થોડીક જગ્યા રાખજો એટલે બધા જ એક થી નવ અંક તો સરસ રીતે ગોઠવાઈ ગયા હવે પરીબેને બધા જ એક થી નવ અંક ની પાસે પાસે એક એક મીંડું ગોઠવી દીધું હવે પરીબેન કહે એકડા ભાઈ તમારી બાજુમાં આ પાછળ એક મીંડુ બેઠું છે ને એટલે તમારી કિંમત વધી ગઈ જો જોયે હવે તમે એકડે મીંડે દસ થયા બગડે મીંડે વીસ થયા આમ તેમણે બધાને દસ થી નેવું સુધીની કિંમત સમજાવી પછી પરિબેન તો પાછા આવ્યા ખાડા પાસે અને ખાડામાંથી એને પાછા નવ મીંડા ઉપાડ્યા હવે તેમણે પાછા એ મીંડાને એક થી નવ અંકની પાસે ગોઠવી દીધા અને બાએ પછી પૂછ્યું કે ચાલ જોઈએ પરવા હવે એકડા ભાઈની પાસે બે મીંડા છે તો કેટલા થયા તો ભાઈ કહે હા બા એ તો સો થયા અને બધા જ બાળકો બધી જ સંખ્યા બોલવા લાગ્યા કે એકડો ને બે મીંડા સો બગડો બે મીંડા બસો બધા લીધા હવે તેમણે એ નવ મીંડા ફરી પાછા એક થી નવ અંક પાસે ગોઠવી દીધા એટલે પિંકી બેન કહે હા બા હવે એકની પાસે ત્રણ મીંડા થયા તો પાસે પાછળ ત્રણ મીંડા બગડો ને ત્રણ મીંડા બે હજાર નવડો ને ત્રણ મીંડા નવ હજાર અને આ રીતે મીંડાભાઈ પણ રાજી થવા માંડ્યા અને બધા જ અંકો પણ રાજી થવા માંડ્યા પરિબેન તો ફરી પાછા જઈને નવ મીંડા લઈ બાળકો બોલી ઉઠ્યા કે તમારી પાસે ચાર મીંડા ગોઠવાયા ત્યાં જ બગડાભાઈ કહે હા મારી પાસે હવે ચાર મીંડા થયા એટલે હું વીસ હજાર થઈ ગયો અને બધા જ બાળકો દસ હજાર 20000 40000 90000 બધી જ સંખ્યા બોલવા લાગ્યા પણ પરીબેનને ખબર હતી કે ખાડામાં હજી થોડાક મીંડા છે એટલે એમણે તો પાછા આવી અને નવ મીંડા ફરી પાછા લઈ લીધા અને પાછા બધા જ અંકની પાસે ગોઠવી દીધા હવે તો બધા જ અંકો પણ બોલવા લાગ્યા કે અરે વાહ પાંચની પાછળ તો પાંચ મીંડા તો પાંચ લાખ થઈ ગયા અને બધા બાળકો પણ બોલવા લાગ્યા કે પાછળ પાંચ મીંડા એટલે બે લાખ આવી રીતે નવ લાખ સુધીની સંખ્યા બાળકોને પણ મજા આવી અને અંકો પણ રાજીના રેડ થઈ ગયા હવે પરિબેન પાછા આવ્યા જોયું તો ખાડામાં એક જ મીંડું હતું પણ એ મીંડાની સાથે પરીબેને શરત રાખી હતી કે કોઈ પ્રશ્ન પૂછવાના નહીં અને મીંડાભાઈ એ ભૂલી ગયા એટલે પરીબેનને પૂછ્યું એ પરીબેન તમે કહો તો ખરા કે આ બધા જ મીંડાને તમે ક્યાં મૂકી આવ્યા અને પરીબેનને પ્રશ્ન આવ્યો એટલે પરીબેન તો ગાયબ થઈ ગયા અને મીંડું તો ખાડામાંથી નીકળી શકે નહીં એટલે પાછું રડવા લાગ્યું પણ એનો અવાજ સાંભળી અને બધા જ અંકોને મીંડા દોડીને આવ્યા અને તેમણે મીંડાભાઈને બહાર કાઢ્યા બધા જ અંકો મીંડાભાઈને ભેટી પડ્યા અને બધા જ મીંડાઓને અંકોને ખૂબ મજા કરી બધા જ ઝાડ ઉપર ચડી અને રમવા લાગ્યા હવે તો પર્વભાઈ અને તેમના મિત્રો પણ દાદીમાને કહે હવે અમારે ક્યારે પણ હજાર અને લાખની સંખ્યામાં ભૂલ થશે નહીં અને ક્યારેય અમારા શિક્ષક અમને પણ પણને બધા જ બાળકો દાદીમાને ભેટી પડ્યા તમને પણ સંખ્યા શીખવાની મજા આવી ને ચાલો આવજો